વેલકમ બેક ટુ માય બ્લોગ દોસ્તો. આજે આવે છે પીપલક ગામમાં આવેલું આ સ્વામિનારાયણ મંદિર. તમે જોઈ શકો છો કે ભવ્ય મંદિર છે અને એનો પૂરો વ્લોગ તમને આખો બતાવવાનો છું. પણ આજે શોર્ટ વ્લોગ છે નાનો, તો હજુ મંદિરનું ઘણું ખરું કામ એવું બાકી છે, તો જ્યારે મંદિર પૂરું બને ત્યારે તમને આ વ્લોગ પૂરો બતાવીશ. ત્યાં સુધી આ નાનો વ્લોગ છે, ચોક્કસથી જોજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. હવે તમને મંદિરની અંદરથી પણ બતાવું.
દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરના એક સેવાભાવી બેન છે, એ આપણને સમજાવશે. તમે મંદિરનું અંદરનું વ્યૂ જોયું, હવે તમને બહારથી પણ બતાવીશ મંદિર કે બહારથી કેવું લાગે છે એનું નજારો. તમે જોઈ શકો છો કે અહીંયાથી પણ તમે મંદિરના સામેથી પણ જઈ શકો છો, બાજુમાંથી પણ તમે જઈ શકો છો. આ રીતે અહીંયા પાછળ પણ ગાર્ડન છે, અહીંયા પણ એક અતિથિ ભવન છે આ મોટું, તમે જોઈ શકો છો. આ જે તમે સામે જોઈ શકો છો બિલ્ડિંગ, એમાં સભા માટેનું હોલ છે અને એમાં બધા ભજન કીર્તન કરી શકે છે, એના માટેનું આ હોલ છે. એ મંદિરની સામેની સાઈડ રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. આ છે મંદિર, એની એક્ઝેક્ટ સામે આ છે સભા હોલ. દોસ્તો તમે સામે જે જોઈ રહ્યા છો એ બધું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એની તૈયારીઓ તમે જોઈ શકો છો. આ જે મોર એની બાજુમાં હોર્સ છે, લાયન છે, મંદિરની સામે તમે જોઈ શકો છો કે એક હોલ છે, એની અંદર તમને અહીંયા પૂજાની સામગ્રી, કપડાં કે પૂજા પાઠનું તમામ પ્રકારનું વસ્તુ એવું મળે છે, તમે જોઈ શકો છો. મેડિસિન
સાથે તમે અહીંયા પ્રસાદ, ચોકલેટ એ દરેક આયુર્વેદિક પ્રોડક્ટ પણ તમે અહીંયાથી બાય કરી શકો છો. સાથે સાથે અહીંયા અક્ષરધામ લખેલી ટી શર્ટ, હુડી, બેગ વગેરેની તમે લઈ શકો છો. અહીંયા પિક્ચર તમે જોઈ શકો છો કે આ સ્વામિનારાયણ ભગવાનના પિક્ચર પણ છે અહીંયા. કેલેન્ડર પણ છે, સાથે સાથે અહીંયા ટી શર્ટ પણ તમે લઈ શકો છો. અહીંયા એક ટી શર્ટ તમે લેશો તો એની સાથે એક ટી શર્ટ ફ્રી છે, તમે જોઈ શકો છો. 250 રૂપિયા છે એક લીટર. 300માં 2 ટી શર્ટ છે. સાથે અહીંયા આ રીતે તમે સ્વામિનારાયણ ભગવાન ને એમના મહાનજીની પ્રતિમાઓ લઈ શકો છો. એના પિક્ચર, અગરબત્તી છે અહીંયા, પર્સ, તમામ પ્રકારની એવી વસ્તુઓ તમને અહીંયા મળે છે. અહીંયા તમે આ રીતે જોઈ શકો છો કે આ તમામ પ્રકારમાં અહીંયા સાહિત્ય જે મળે છે. દોસ્તો, આ તો મારો પિપલક ગામના સ્વામિનારાયણ મંદિરનો બ્લોગ તમે જોઈ શકો છો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.